અમે અહીંયા જ્યારે દાદર ચડ્યા ત્યારે કાલ બપોરનું તેમણે જમ્યું નહોતું. આશાબેનના માતા પિતા છે, એમના બહેન છે, એમની સાથે આપણે વાતચીત કરીશું એમની શું વ્યથા છે. કારણ કે એમની સાથે વાતચીત કરીએ, વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે કાલે અમને કહ્યું હતું કે તમને ફોન આવી જશે કે તમારી દીકરી ક્યાં છે, પરંતુ હજુ સુધી કોઈ ફોન નથી આવ્યો. એટલે એમના દ્વારા જે આ શબ્દ બોલવામાં આવ્યા ને, અમિતા હજુ સુધી કોઈ ફોન નથી આવ્યો, આ શબ્દો ઘણું બધું કહી જાય છે. કેટલી બધી આશા છે એ તંત્ર પર. અમિતા, હું પણ મારું ઘર છોડી સુરતથી અમદાવાદ આવી છું, હું પણ મારા પરિવારજનોને છોડી અને નોકરી કરું છું, જોબ કરું છું મારા સપનાઓના માટે. મારા પપ્પા હંમેશા એક પિતાની એ જ આશા હોય છે કે એની દીકરી પગભર થાય. એ પગભર થવા માટે બાપ દીકરીને મોકલતો હોય છે. અમે તો વિચારી નથી શકતા કે એ મા બાપની શું હાલત હોય અત્યારે. ઘણી બધી એવી વાતો જાણવા મળી, એવી આશા અપેક્ષા છે કે હજુ પણ એમની દીકરી, એમની બહેન કે જે પાછી આવી જાય, એથી એમના દ્વારા હજુ પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા તો એમની સાથે વાતચીત કરતા પહેલા તંત્રને હવે હાથ જોડીને અપીલ કરી લઉં છું, તમે કહો તો તમારા પગે લાગી જાઉં, માથું ઠીક આવી દઉં, પ્લીઝ હવે થોડીક તમે કાળજી રાખી લો. પ્લીઝ હવે બીજા કોઈ આવા પરિવાર આવી રીતે રડે નહીં, એ ધ્યાન રાખો. બીજી આવી બહેન ના રડે, બીજો આવો બાપ નિમાણો થઈને ના બેસે, બીજી આવી દીકરી ના રડે, બીજી આવી માં ના રડે. કારણ કે પેટીઓ રડવા જતી એ દીકરી એમના પપ્પા સાથે વાત કરી, સવારે 6 વાગ્યાથી સાંજે 8:30 વાગ્યે દીકરી આવે છે. કેટલા બધા સપનાઓ હશે એ દીકરીના, કેટલા બધા સપનાઓ હશે આ મા બાપના કે જે સપનાઓ પૂરા કરવાના હશે. એમને એમના પિતા સાથે વાત કરીશું. અમે તમારી સંવેદનાને સમજી શકીએ છીએ. હું પણ મારું ઘર છોડી અને બીજે જોબ કરી રહી છું મારા સપના માટે, અને એમાં પિતાનો એક પૂરો સપોર્ટ રહે છે. આશાબેન, ક્યારે કાલે ગઈકાલે જ્યાં હતા તો તમને કઈ રીતે આ ઘટનાની ખબર પડી? કાલે 4:45 ગામ મારી દીકરી ન્યા રહી છે, એ બાજુમાં TRP ની. હું એના કપડાં દેવા ગયો હતો, એટલે મને એના કપડાં દઈને હું પાછો ભર્યો હતો. મને આ બહુ ધુવાળા દેખાણા, એટલે મને એવું લાગ્યું કે આ TRP માં આગ લાગી લાગે. હું ઝડપથી ન્યા પહોંચ્યો તો જોયું તો એમાં આગ, દરવાજો ખુલ્લો હતો, એક મેઇન ગેટ એક જ છે, બાકી બીજું ક્યાંય જવા આવવાનું છે નહીં. હું જઈને દરવાજો પહોંચ્યો તે પેલો બ્લાસ્ટ થયો, શોર્ટ સર્કિટ થઈ, એટલે બધું દેખાતું બંધ થઈ ગયું મારા દરવાજો, ને આખાઈમાં આગ. બીજી વાતનું ધોડીને પાછળ ગયો તો આગ વધવા માંડી, કોઈ હતું નહીં ત્યાં, બધાને પૂછ્યું મેં થોડીક વાર જોયું તો પછી નાના નાના બાળકો, અમારી દીકરી છે તો એના નાના નાના બાળકોને મા બાપનું બધા હરકીને રાખ થઈ ગયા. કઈ અમે તમારી સંવેદના સમજી શકીએ છીએ. આ બાપ કે જે બાપ થોડેક દૂર હતો અને એને ખબર પડી કે આ TRP માં આગના ધુમાડા, નીકળી રહ્યા છે, અને એ ત્યાંથી નીકળ્યા એમની દીકરી પાસે પહોંચ્યા, અને તમે એની પાસે પહોંચ્યા ત્યારે આમ ધબકારો ચૂકી ગયા, આજુબાજુ દોડવાનો પ્રયત્ન કર્યો એવો પ્રયત્ન, મારી દીકરી ક્યાં છે? હા, બહુ કર્યો મેડમ. એવું બેદરકારી હતી કે એમાં કઈ કોઈ હતું જ નહીં, કોઈ TRP ના કોઈ માણસો નહોતા. પોલીસ ત્યાં ઉભા હતા, એને કોઈ મદદ કરી? કોઈ નહોતું. પછી આવ્યા બધા, બધું હરગીન ઢગલો થઈ ગયો ને પછી આવ્યા બધા. હું ત્યાં જ હતો, 17 જણા ને કાઢ્યા જાવું જ ત્યાં હતો, બેને તો બેસી આવ્યા અમે ઉપર થી પીડ્યા નહીં. કોઈ નહોતું પોલીસ જવાનું કે એને પણ પછી ખબર પડે છે. આ કેવું તંત્ર છે, આ કેવી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે કે તમે આટલી મોડે મોડે જાઓ છો? જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચે છે, ગૌતમ ભેડા દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને બતાવો પરિસ્થિતિ શું છે, તમે રોકતા હતા? તમે આ હદે શરમ લાપરવાહી દાખવી રહ્યા છો, જરીક તો શરમ કરી લો, આ આંસુ એક વાર જોઈ લો. જ્યારે ગૌતમ આગળ 2 ડગલા નથી વધ્યા ને એમના પગમાં એક બાળકનો મૃતદેહ આવ્યો, એ તમારી આંખની સામે પડેલો મૃતદેહ, તમને જરાય શરમ ના આવી? એ પોલીસ અધિકારીઓ તમામ ઉભા હતા, તમે ઢાંક પીછોડો કરવા માટે બેઠા હતા.
એ દીકરી કે જે સવારથી જાય છે અને સાંજે પાછી ફરે છે, ઘણા બધા સપનાઓ લઈને જતી હશે, ઘણી બધી એવી વાતો લઈને જતી હશે, એને કેટલી આશા અપેક્ષાઓ હશે, અને આ બધી આશા અપેક્ષા કોઈકના પાપે, કોઈકની ઉદાસીનતાના કારણે એ રોળાઈ ગઈ છે. એમની માતા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ટીઆરપી સરકારની ને ટીઆરપી જોડની દીધી બેદકારીની લીધે અમારી બેન અમે ગુમાવી છે, એ અમને ખબર છે કે અમને કેવું થાય છે. સરકાર 4 લાખ રૂપિયાની ને એમ કહે છે કે આ બધીને આપો, અમારી આશા તમે અમને આપી શકો? અમારી આશામાં, અમારી આશાના કેટલા તો સપના હતા, એક દીકરીના કેટલા સપના હોય, હજી તો એના સપના એને પૂરા નહોતા કર્યા. કાલે તો હજી મારી બેન એમ કહેતી મારા પપ્પાને કે પપ્પા હું આર્મીમાં નોકરી લઈને દીકરો બનીને તમને હું હાસી, હવે અમારી આશા ક્યાંથી આવે કે દીકરો બની આર્મીમાં નોકરી લે ને આવ રાખ થઈ ગઈ, અમારે એની લાશ પણ નથી અમને મળી, રાખ થઈ ગઈ તો એની ડ્રીઓની રિપોર્ટ ક્યાંથી આવે? મેડમ તમે જ કહો, હજી અમારે 24 કલાકની માહિતી થઈ ગઈ, હજી અમારી આશા એ કશું પણ એનું કઈ પતો જ નથી. એના કેટલા એવા સપના, હજી તો કાલે જ મેં રીલ્સ બનાવી, મારી બેન આવી અમારી મારા પપ્પાની લાઈટ કી, અમારી લાઈટ કી, અમને ક્યાંથી અમારે આવે? મારા પપ્પાને કાલ કહેતી કે મારા એટલા સપના, હવે અમારી આશા અમને આપો તો એ સપના પૂરા કરે, આપી શકે સરકાર? સરકાર નું આપી શકે અમારી આશા અમને? અમારી આશા જોઈએ, અમને આપી શકો તમે? કોઈ નું આપી શકો તમે? ખાલી અમારી વેદના ના સમજી શકો તમે? અમને ખાલી દિલાસો આપી શકો મેડમ? ભાઈ તમારો દીકરો, તમારા દીકરા વિશે આશા, એને તમે તમારો દીકરો જ માનો છો, શું કહે છે? મારો દીકરો છે તો બે કેટલી મહેનત કરતી એ દીકરી પરિવાર માટે? બહુ, કામે થી આવીને ઘરનું કામ બધું કરી નાખે, કઈ નો કરવા દે, એક બેનનું નહીં, મને એક કામે નો કરવા દે. મારી બેન મારી લાઈટ કી, હું એ જોબ જ કરું છું રિલાયન્સ મોલમાં, પણ એ આવી, હું 5 વાગે આવી જાઉં, સતાય હું કંઈ ના કરું ને, 8 વાગે આવે ને તોય બધી કામ કરી લે. એને હું એટલી વાલી કે મારી બેન એવી કે મને એકમાં આવડાય ન જો, હું એમ કહું ને કે બેન હું કંઈ નહીં કરતો, કે કંઈ ન કરતી બેન, તું કંઈ ન કરતી, હું કરી નાખી, એટલી અમને વાલી. હવે એને અમારે કેમ ભૂલવી? તમે જ કહો દીદી, આ સરકાર એમ કહે કે તમને 4 લાખ રૂપિયા આપી, અમારે 4 લાખ રૂપિયાનું હું કરવું? અમારી બેન આખી વહી ગઈ, હજી એનું કંઈ એટલે કંઈ પતો નથી. અમારે અમારી આશા ક્યાંથી લઈ આવી? તમે જ કહો અમારી આશા અમને જોઈએ, અમને મિનિટે મિનિટે યાદ આવે મારા મમ્મી પપ્પા ને અમારી બહેનનું. અમે 5 વાગ્યા કાલના 5 વાગ્યાના જાગ્યા, અમે કોઈ બી અમારા પરિવારમાંથી કોઈ સૂતા નથી. તમે વિચારો, આ સરકારની એટલી બેદકારી, આ ટીઆરપી જોડની એટલી બેદકારી કે ત્યાં કંઈ કશું પણ બધી પૂરું થઈ જાય પછી આવે લાસ્ટમાં પોલીસ ને બધી ખબર કાઢવા મોટા કર્મચારી, બાકી કંઈ નથી. ગરીબનું કોઈ કંઈ છે જ નહીં મેડમ. અમારે મારી સરકાર પાસે એક જ માંગણી છે કે મને અમારી આશા આપો. આપી શકે સરકાર અમારી આશા? આપી શકે? તમે કહો અમારી બેન આપી શકે અમને? ન આપી શકે, કોઈ અમને અમારી આશા ન આપી શકે. તમે 4-4 લાખ રૂપિયા તો આપી દેશો, એક એક માનવ જિંદગી છે એ જિંદગીનું તમે મોલ તો આંકી લેશો, પરંતુ આ દીકરી દ્વારા જે શબ્દો બોલવામાં આવ્યા, શું તમે એ દીકરીના શબ્દોની એ જે માંગ છે કે મને મારી દીકરી, મને મારી બેન પાછી આપી દો, સરકાર તમને પૂછવું છે કે શું તમે એ દીકરી પાછી આપી શકશો? એ જે વ્યક્તિ ત્યાં જવાબદાર છે એમને પૂછવું છે કે તમારા 2 પૈસાના નફાના કારણે એ દીકરીનો જીવ ગયો છે, શું એને પાછી આપી શકશો તમે? એના મોટા બેન પણ આપણી સાથે છે, એની સાથે પણ વાત કરીશું. બેન આશાને શું કહેવું છે? આશાબેનને શું કહેવું છે? પાછી જોઈએ આશા અમારે, પરમ દિવસે તો મારી એની મસ્તી કરતી કે મારી બેન મારી તો નાની છે, મારે તો મેરેજ થઈ ગઈ. તમે મેડમ ન્યા જો તો, તમે હું ન્યા જતી તમે જો તો કેવી આગ લાગી, ને કોઈ નહોતું, તમે જો તો કેવી આગ, આમ બધું રાખ થઈ ગયું 5-10 મિનિટમાં, તો કોઈ નહોતું ન્યા. ક્યાંથી અમારી આશા એ આપે અમને? ડીએનએ રિપોર્ટ કરી અને તમે ક્યાંથી આપશો? અને આ સાથે
ઘણી બધી અહીંયા આશા એક પરિવાર દ્વારા અહીંયા સેવવામાં આવી રહી છે કે અમને અમારી દીકરી પાછી આપો. 4 લાખ રૂપિયા જે તમે આંખી લીધા છે એક જિંદગીના, એ જિંદગી એના પરિવાર માટે શું હતી એ તમને નથી ખબર. બોલતા શરમ આવતી નથી કે તમને એટલા રૂપિયા આપશે બધી પરિવારને, એના ઉપર વીતું નથી એટલે એને ખબર નથી પૈસાની શું કિંમત હોય. દીદી અમારી બેન ગઈ, અમને ખબર છે, અમને મિનિટે મિનિટે યાદ આવે ક્યાંથી લઈ આવી. આ સરકાર એમ કે 4 લાખ રૂપિયા આપે, 50 લાખ રૂપિયા આપે, પૈસાને શું કરું. પૈસા તો આપણે ગમે એ રીતના કમાવી લઈશું નોકરી કરીને. અમારી બેન ગઈ કેમ હવે આવે, તમે કયો આવી શકે. અમે સવારના 5 વાગ્યાના જાગીએ કે અમારી આશા આવે આવે. હું અમને એમ કે આવશે આવશે આવશે, હિંમત લાગી કે 5 વાગ્યા સુધી મેં આખું બંધ નથી કરી. સવારના 5 વાગ્યા મને એમ થાય કે હું આઈક બંધ કરીને ક્યાંક વહી જાય તો મારી બેન. તે મેં આઈક બંધ નથી કરી. સવારની 5 વાગ્યાથી ઉઠીને ડાયરેક્ટ TRP જોને અમે ગયા તો ત્યાં તો કશું છે જ નહીં, તો ક્યાંથી મળે અમે. તમે કહો અમારી બેન અમારી આ સામને ક્યાંથી કોણ આપે, કોઈ ન આપે. સરકાર આ 5 દી યાદ રાખે, બાકી કંઈ ન હોય. દીદી ભાઈ આશાબેન, આશાબેન તમને કોણ થતા? મારા બેન હતા. તમારા બેન શું કહેશો? 1 મહિના પહેલા જ અમારે યારે મેરેજમાં હતા. મામા યારે ખૂબ જ મસ્તી કરતા, અમને કે તમે ફોટા પાડી દીજો. મને કે કમલેશભાઈ અમે ફોટા ખૂબ પાડ્યા, મસ્તી ખૂબ કરી. હવે એ જ નહીં તો અમે કંઈ કરીએ. જેની સાથે ફોટો પાડ્યા હતા થોડા મહિના પહેલાની વાત છે, થોડા સમય પહેલાની. એક દીકરો થઈને પરિવારનો ગુજરાન ચલાવતી, પરિવારના ખભાની ખભા સાથે રહેતી, બાપને કહેતી આ દીકરી કે પપ્પા તું ચિંતા ના કરીશ, હું છું તારી દીકરી અને હું દીકરાની જેમ રહીશ. આ બીજો ફોટો જો જોઈ રહ્યા છો, શું આ પરિવારની યાદને તમે મિટાવી શકશો? શું અહીંયા તમે પાર થઈ શકશો? તમે અહીંયા નથી લડી શકવાના. તમે દુનિયાભરની જોખમી કરી લો, તમે બધી જ વસ્તુ કરી લો. આ બે એક રીલ એક વિડીયો જો એમની સાથેનો, એ પણ તમને બતાવો છે કે કેવી રીતે મોજ મસ્તી કરતું એ હસતું ખીલતું ફૂલ કે જેને તમે તમે કરમાવી નાખ્યું છે. તો મેં તો ખુશી સે મર જાઉંગા. ઠીક હે જાઓ ફિર નહીં બોલતે, જી લો અપની જિંદગી. આઈ લવ યુ. અગર મેં આઈ લવ યુ 2 બોલ દઉં તો મેં તો ખુશી સે મર જાઉંગા. ઠીક હે જાઓ ફિર નહીં બોલતે, જી લો અપની જિંદગી. આ યાદો છે એ પરિવારની સાથે ક્ષણે ક્ષણે પળે પળ વણાયેલી યાદો છે કે જે યાદોને ક્યારેય નહીં ભૂલાવી શકાય. એ તમામ યાદો છે કે આસપાસની જ્યારે દીકરીઓ રહેતી હોય છે એ એ દીકરીઓને તમે જે એની યાદ હોય છે કદાચ એને તમે પાછી નહીં લાવી શકો. એક પરિવાર જ્યારે દીકરી ઘરની બહાર જતી હોય છે, તમે દીકરાને દીકરી સમોવડી કરી દીધી એ પરિવાર દ્વારા હિંમત કરીને આ દુનિયામાં સૃષ્ટિમાં, અને દીકરી જ્યારે ઘરની બહાર પગ મૂકે છે તો દીકરીનો પગ પાછો ક્યારે ઘરમાં પડે એની રાહ જોવાતી હોય છે. એ બાપ દ્વારા રાહ જોવાતી હોય છે, મા દ્વારા રાહ જોવાતી હોય છે. કારણ કે આ ઘરની 4 દિવાલ છે ને, આ 4 દિવાલ એ સ્વાર્થની દુનિયા નથી તમારી જેમ. આ 4 દિવાલમાં એક એક ઈંટમાં પ્રેમ વણાયેલો છે, અને પ્રેમ તમે એમની આંખમાં જોઈ શકો છો કે કેવો આ પ્રેમ વણાયેલો છે એક એક ઈંટમાં. ઘરના બધા જ પરિવારજનો કે જેમની આંખમાં આંસુ છે, હૈયાફાટ રુદન છે. અને આ બીજો વિડીયો એમનો કે બહેન સાથે મસ્તી કરતી આ દીકરી, બીજી બહેનોને ક્યાં ખબર હતી કે આવી મસ્તી અમે કદાચ હવે પાછા ક્યારેય નહીં કરી શકું. પરિવારજનોને ક્યાં ખબર હતી કે અમારી ગયેલી આશા એને અમે આવી રીતે શોધતા રહી જશું. પરિવારને નહોતી ખબર આ બધી વસ્તુની, અને પરિવારે બીજા પર વિશ્વાસ મૂકી અને એ દીકરીને મોકલી. અને દીકરીને જ્યારે અહીંયા મોકલવામાં આવે છે ત્યારે ઘણી બધી આશા અપેક્ષાઓ તેના પર રાખવામાં આવે છે કે દીકરાની જેમ કમાતી, દીકરાની જેમ પડખે બાપની ઊભી રહેતી આ દીકરી, કે જે દીકરીને આ પ્રકારના આવી રીતે ઘરે પાછા લાવીશું. એ બાપ કે જે મૂકવા ગયો હતો રિક્ષામાં, એને દૂરથી ખબર પડી ગઈ કે અમારી દીકરી જ્યાં જોબ કરે છે એ જ ઘર ત્યાંના દ્રશ્યો છે. અને એમની સાથે વાતચીત કરી ત્યારે એ દોડતા હતા, એમને એમનું જે હૈયાફાટ રુદન હતું એ રુદન સામે આવી ગયું.
અને આ રુદન સામે આવ્યું છે કારણ કે એ બાપને લાગણી છે, કારણ કે બાપે નાનકડી હોય ત્યાંથી મોટી થાય ત્યાં સુધી આંગળી પકડીને દીકરીને ઉછેરી હોય છે. પણ તમને શું ખબર એક માનવ મૂલ્ય શું હોય છે, એક પરિવાર મૂલ્ય શું હોય છે, આ બધું તમે નથી જાણતા. આ બધું આ આંસુઓ બતાવે છે. આશાબેન તમારે શું થતા હતા? માસી માસી ક્યારે ગયા હતા? માસી કોઈ કોઈ એવી યાદ માસી સાથેની? 15 દિવસ હું અહીં રોકાઈને ગઈ અને સાથે ટીઆરપી ઝોનમાં જાતી હું. એ કે રીધા તું અહીં જોબ કરીને આપણે મોજ કરીએ. કાલ પ્રમ ધ્યાન જે અમે વાત કરી બે બે મસ્તી કરતી તું અહીં આંતરમાં તારે વગર ઓરવતો નથી. કોણ દેવાના બાજે ભગવાને ન દેવાના બાજે મારે આશાના. તો હવે આ દીકરીને પાછા લાવી શકશો તમે? અને જે આ ઘટના ઘટી છે ત્યારબાદ એવું કહેવાનું મન થાય છે કે જ્યારે તમે તમારા દીકરા દીકરીને બહાર મોકલો છો તો દીકરા દીકરીને બહાર મોકલતા પહેલાં તમે મહેરબાની કરીને એકવાર વિચાર કરી લેજો, કારણ કે આ બધા પૈસા ખાવાવાળા છે. આ બધા તમારી જિંદગીને સસ્તી બનાવીને તમારી જિંદગી સાથે રમવાવાળા છે. એટલે જિંદગીની સાથે ના રમવા દો. ઘરની બહાર એક ડગલું માંડો છો તો એ ડગલું પણ સાવચેતીથી માંડો. બસ બેન, અમે સંવેદના સમજીએ છીએ તમારી. બસ હવે શાંત રહી જાઓ. હવે શું અપીલ કરવી છે તમારે? અમારી આશા જોઈએ, મારે બીજું કોઈ અપીલ નથી કરવી. ને સરકારને હું તો કહું કે નરેન્દ્ર મોદીને ઇસ્તીફા દઈ દેવાય, મારી એ જ માંગણી છે. આવી બેદકારી ન હોય, આવી બેદકારી ન હોય, અમારી આશા અમને કોણ આપે? નરેન્દ્ર મોદી આપી શકે અમારી આશાને? એ દીકરીને કોઈ પાછું નહીં અપાવી શકે. રોકકળ કરી રહ્યું છે અત્યારે આ પરિવાર, અને ગુજરાત ફર્સ્ટ આ પરિવારની પડખે ઊભું છે. કારણ કે જે બેદરકારો છે, જે લાપરવાહો છે, સતત અમે એમને બતાવી રહ્યા છે અને અમને કડકમાં કડક સજા અપાવીને રહીશું, કારણ કે એઓ લાયક છે. આ એક એક આંસુ સરી રહ્યા છે ને એક એક આંસુની કિંમત તમને ચૂકવવી પડશે. અહીંયા જેટલા લોકો રડી રહ્યા છે એ માની આંસુના, એ બાપના આંસુને બધી જ કિંમત તમને ચૂકવવી પડશે. કારણ કે હું જ્યારે ઘરની બહાર હોઉં છું ત્યારે મારા ઘરે રાહ જોવાતી હોય છે કે ક્યારે 2 દિવસની રજા મળે અને ક્યારે મારી દીકરી મારા ઘરે પાછી ફરે. અને જ્યારે ઘરે જતા હોઈએ છીએ તો એ અલગ જ જિંદગી હોય છે, એ અલગ રીતે તમને રાખવામાં આવે છે. પણ હવે આ પરિવાર શું આશા રાખે? હવે આ પરિવાર એ દીકરીને પાછી મેળવવા માટે તડપી રહ્યો છે, એ તત્પર થઈ રહ્યો છે દીકરીને મેળવવા માટે. ને કદાચ કહી રહ્યો હશે બાપ કે મારી દીકરીને મેં ત્યાં ના મોકલી હોત. એટલે આ એક પરિવારનું રુદન છે, આ એક પરિવારની વેદના છે. ને આખું રાજકોટ આવી રીતે હિપકે ચડ્યું છે. આજે આખું રાજકોટ માટે આ શોકમય દિવસ છે, આ કાળો દિવસ છે, અને નરાધમોના કારણે. મહેરબાની કરીને હવે હાથ જોડીને વિનંતી કરું છું, આ પ્રકારની લાપરવાહી બેદરકારી ના દાખવશો. કેમેરામેન વિકી ઠાકોર સાથે રાધા પ્રજાપતિ, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.